ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પાઠ બી વિશેષ સામાજિક વિજ્ઞાન પાઠ નવ ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ વિદ્યાર્થી મિત્રો અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ તો વિદ્યાર્થી મિત્રો હવે આ તમારો છેલ્લો પાઠ છે રિવિઝનનો એટલે સરસ રીતે તમારે પ્રશ્ન એ પાઠ તૈયાર કરવાનો છે પરીક્ષામાં શું પૂછાશે એની પણ તમને ડિસ્કસ કરેલું છે બરાબર એમ સીક્યુ હશે ખાલી જગ્યા હશે એક શબ્દમાં જવાબ આપો મને ઓળખો બબ્બે ત્રણ ત્રણ ગુણના પ્રશ્નોના ઉત્તરો ખરા ખોટા જોડકા બરાબર છે તો પ્રથમ પ્રશ્ન છે આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો જણાવો કયા કયા કારણો હતા એમાં વિદ્યાર્થી મિત્રો પ્રથમ કારણ છે સામાજિક અને આપણે હેડિંગ જ બોલીશું સામાજિક અને ધાર્મિક કારણો બીજું આર્થિક કારણો ત્રીજો રાજકીય કારણો ચાર લશ્કરી કારણો તાત્કાલિક હતા હવે વિદ્યાર્થી મિત્રો હું તમને અંદરથી બીજા પ્રશ્નો પણ કરાવતી જાઉં છું જે બધા તમારે તૈયાર કરવાના અઢારસો સત્તાવનનો નો વિપ્લવ એટલે કે સંગ્રામ નિષ્ફળ ગયો અઢારસો સત્તાવનના સંગ્રામના નિષ્ફળતાના કારણો જણાવો આમાં સાત આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમને છ આવડે તો ચાલશે બરાબર છે સંગ્રામના કારણો મારી સાથે વાંચો કે કેમ સંગ્રામ નિષ્ફળ ગયો પહેલું સંગ્રામમાં સંકલનનો અભાવ હતો સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી બીજું સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી શરૂ થઈ તેથી સંગ્રામ માટેનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજો એનાથી ચેતી ગયા ત્રીજું સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું મોટાભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા આ બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઊભરતા શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો ચોથો વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે જુદા જુદા રાજ્યના લોકોની ભાષા ખોરાક પહેરવેશ વગેરે જુદા જુદા છે તેઓ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે કે અમે ભારતના નાગરિકો છીએ એવી ભાવના પ્રજામાં કે રાજાઓમાં વિકાસ પામી ન હતી ઘણા બધા રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા પાંચ શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છ સંગ્રામના લશ્કર શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે ચઢ્યાતા હતા સાત જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હટાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા પાછી મેળવવાના આશયથી લડતા તેથી તેઓ અન્ય માટે સમૂહ માટે અન્ય માટે કે સમૂહ માટે લડ્યા નહીં હવે જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એકનો પ્રથમ પ્રશ્ન આવી ગયો પ્રશ્ન એકનો બીજો પ્રશ્ન છે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય આગેવાનો જણાવો બરાબર તો મુખ્ય આગેવાનો જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે કે દાખલા તરીકે તાત્યા તોપે નાના સાહેબ બહાદુર શાહ જફર જાગીરદાર કુંવરશી મહારાણી લક્ષ્મીબાઈ બરાબર તમે પાંચ સાત જે લખો એ રંગો બાપુજી લખો એ લખી શકો છો હવે આપણે જોઈએ સ્વાતંત્ર્ય સંગ્રામનું શું પરિણામ આવ્યું ઉપર જ આપેલું છે કે ઉપર જુઓ પેરેગ્રાફ ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યું દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી હિન્દી સૈનિકોના પગાર ભઠ્ઠા અને સગવડો વધારવામાં આવ્યા ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી હવે વિદ્યાર્થી મિત્રો જુઓ પ્રશ્ન એક બે વાક્યમાં જવાબ આપો એક વાક્યના પ્રશ્નમાં પ્રથમ છે લશ્કરમાં હિન્દી અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ કેટ કેટલું હતું પાઠ વાંચે તો તમને બધા ઉત્તરો આવડશે લશ્કરમાં હિન્દી અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ છ જેમ એકનું હતું બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું ભારતીય લશ્કરમાં નવી દાખલ કરાયેલી એન્ડફિલ્ડ રાઇફલ એ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ હતું કારણ કે એક વાક્યના પ્રશ્ન છે બરાબર અને મોટું પૂછે તો તમે આગળથી વાંચી શકો છો ત્રીજું અઢારસો સત્તાવનના સંગ્રામમાં પ્રથમ સહિત કોણ હતા અઢારસો સત્તાવનના સંગ્રામના વિદ્યાર્થી મિત્રો પ્રથમ શહીદ હતા મંગલ પાંડે ચોથું દિલ્હીના છેલ્લા મુગલ બાદશાહ કોણ હતા દિલ્હીના છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ જફર હતા કોણ હતા બહાદુર શાહ જફર હતા પાંચમું કુંવરસિંહ કઈ રીતે વીરગતિ પામ્યા કુંવરસિંહ કઈ રીતે વીરગતિ પામ્યા જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહ સિત્તેર વર્ષની ઉંમરે એક નવયુવાનની જેમ અંગ્રેજ લશ્કર સામે વીરતાપૂર્વક લડ્યા યુદ્ધમાં લડતા લડતા જીવલેણ વાગવાથી કુંવરસિંહ એપ્રિલ અઢારસો અઠ્ઠાવનમાં વીરગતિ પામ્યા ફરીથી બોલું છું જવાબ કુંવરસિંહ કઈ રીતે વીરગતિ પામ્યા જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહ સિત્તેર વર્ષની ઉંમરે એક નવયુવાનની જેમ અંગ્રેજ લશ્કર સામે વીરતાપૂર્વક લડ્યા યુદ્ધમાં લડતા લડતા જીવલેણગા વાગવાથી કુંવરસિંહ નાના સાહેબની વિશ્વાસપાત્ર વ્યક્તિ કોણ હતી છઠ્ઠો પ્રશ્ન નાના સાહેબની વિશ્વાસપાત્ર વ્યક્તિ તાત્યા તોપે હતા નાના સાહેબની વિશ્વાસપાત્ર વ્યક્તિ કોણ હતી તાત્યા તોપે સાતમો પ્રશ્ન ખેડા જિલ્લામાં સંગ્રામની આગેવાની કોણે લીધી હતી ખેડા જિલ્લામાં સંગ્રામની આગેવાની આણંદના મુખી ગરબડદાસ પટેલે લીધી હતી ખેડા જિલ્લામાં સંગ્રામની આગેવાની આણંદના મુખી ગરબડદાસ પટેલે લીધી હતી આઠમો પ્રશ્ન તાત્યા તોપે ગુજરાતના કયા જિલ્લામાં રોકાયા હતા તાત્યા તોપે ગુજરાતના નવસારી જિલ્લામાં રોકાયા હતા તાત્યા તોપે ગુજરાતના નવસારી જિલ્લામાં રોકાયા હતા નંબર નવ ઉત્તર ગુજરાતમાં કયા કયા સ્થળે સંગ્રામ થયો હતો ઉત્તર ગુજરાતમાં કયા કયા સ્થળે સંગ્રામ થયો હતો ઉત્તર ગુજરાતમાં આણંદ અમદાવાદ ગોધરા રાજપીપળા દાહોદ ખેરાલુ પાટણ વિજાપુર બરાબર ચાંદુક મોડેટી વગેરે સ્થળોએ સંગ્રામ થયો હતો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો પ્રથમ ખાલી જગ્યા છે ઈસવીસન અઢારસો સત્તાવનમાં ભારતના લશ્કરમાં ખાલી જગ્યા રાઇફલ દાખલ કરવામાં આવી હતી ફરીથી ઈસવીસન અઢારસો સત્તાવનમાં ભારતના લશ્કરમાં ખાલી જગ્યા રાઇફલ દાખલ કરવામાં આવી હતી એનફિલ્ડ રાઇફલ બીજું જગદીશપુરના જાગીદાર ખાલી જગ્યાએ સંગ્રામની નેતાગીરી લીધી હતી કુંવરસિંહ જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની નેતાગીરી લીધી હતી ત્રીજું કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિનું પદ ખાલી જગ્યાએ કોનેપૂર્વક સંભાળ્યું હતું તાત્યા તોપે કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિનું પદ તાત્યા તોપેએ કુનેપૂર્વક સંભાળ્યું હતું લાસ્ટ ઝાંસીની રાણી ખાલી જગ્યાએ અઢારસો સત્તાવનના ના સંગ્રામમાં અંગ્રેજો સામે લડત આપી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અઢારસો સત્તાવન ના સંગ્રામમાં અંગ્રેજો સામે લડત આપી વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝન સરસ કરી લીધું છે તમને વિડીયો પણ મળેલા છે વર્કશીટ પણ મળેલી છે બરાબર પણ નાના પ્રશ્નો માટે તમારે પાઠનું વાંચન કરવું પડે ખાલી જગ્યા હોય જોડકા હોય

લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓની એક સેના તૈયાર કરી હતી તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા અંગ્રેજ અધિકારીઓના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ અઢારસો સત્તાવનના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા વિદ્યાર્થી મિત્રો અહીં હું તમારું પાઠ નવનું રિવિઝન પૂરું કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ એકથી નવ સરસ રીતે રિવિઝન કર્યું છે તમને વિડીયો મળ્યા છે વર્કશીટ મળી છે ફરીથી રિવિઝન પણ કરાવ્યું છે તો હવે સરસ પેપર સ્વપ્રયત્ને સરસ પેપર લખજો અને સારા માર્ક લાગ લાવજો પેપર સ્વચ્છ અક્ષરે લખો પેપરમાં સ્પષ્ટ તમારું નામ અને સીટ નંબર પણ લખવો વિષય લખો બધા જ વિદ્યાર્થીઓને ઓફ લખ